નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લિબર્ટી કેરિયર એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સૌ બધા ભેગા થયા છે એની પાછળનું બહુ સિમ્પલ કારણ છે કે ગુજરાત સરકારના માધ્યમથી હમણાં આપણને બધાને ખબર પડી કે ભાઈ ભરતી પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે બે ત્રણ અલગ અલગ પરીક્ષાઓ પણ લેવાઈ ગઈ છે અને આપણે બધા જે પરીક્ષાનો આતુરતાથી રાહ જોતા હતા એ પરીક્ષા એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા પીએસઆઈની એક્ઝામ એ પણ હવે ડિક્લેર થઈ ગઈ છે આશા રાખું છું કે આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ પણ ભરી દીધા હશે તો આજના સેશનમાં આપણે એ સમજવાનો પ્રયત્ન કરશું કે આ જે પીએસએની પરીક્ષા છે એની અંદર ઇતિહાસ વિષય કેટલો પૂછાય છે ઇતિહાસ વિષયનો સિલેબસ શું છે એનું મહત્ત્વ કેટલું છે એક્ઝામમાં આપણે પાસ થવું હોય તો ઇતિહાસ કઈ રીતે મદદ કરશે અને સાથે સાથે ઇતિહાસ વિષય તૈયાર કેમ કરવો અને એના રેફરન્સ પુસ્તકો કયા વાંચવા જોઈએ બરાબર આપણે એ પણ જોશું કે ઇતિહાસના કયા કયા સવાલ પૂછાઈ ગયા છે કેવા સવાલ પૂછાઈ શકે ઇતિહાસ વિષયનું વેઇટે કેટલું છે રેડી સો પીએસઆઈની પરીક્ષામાં પાસ થવા માટે આ વિષય તમને જેટલી મદદ કરી શકે બરાબર એની તમામ માહિતી આપણે આ સેશનમાં જોશું તો શરૂઆત કરીએ કે ભાઈ એક્ઝામની પેટર્ન કેવી છે આપણને બધાને ખ્યાલ જ છે કે ભાઈ જ્યારે ફોર્મ ભર્યા છે ત્યારે તમે નોટિફિકેશન જોઈ જશે કે સૌથી પહેલાં શારીરિક દોડ આવેલી છે બરાબર જેની અંદર જો ભાઈઓ હશે તો એમણે પચીસ મિનિટમાં પાંચ કિલોમીટર દોડવાનું થશે અને બહેનો હશે તો સાડા નવ મિનિટમાં સોળસો મીટર દોડવાનું છે પછી આવી જશે પ્રિલિમની પરીક્ષા મતલબ કે પ્રાથમિક કસોટી જે સો માર્કની છે અને ઇતિહાસ વિષય તમને આ પ્રિલિમ પરીક્ષામાં સારી એવી મદદ કરશે ઇતિહાસ વિષયની પહેલી ખાસિયત આ વિષય ક્યારેય બદલતો નથી મતલબ કે સ્ટેટિક સબ્જેક્ટ છે એક વખત તમે ઇતિહાસ પાકો કરી લીધો મતલબ તમારી જિંદગીભર તમે જેટલી પરીક્ષા આપો એ બધી પરીક્ષામાં આ વિષય તમને મદદ કરશે બરાબર અન્ય બધા જે વિષયો છે એ કરંટ બેઝ વિષયો હશે જે ઇતિહાસ વિષય નથી બરાબર કારણ કે આપણે એને કરંટ અફેર્સને બહુ જાજુ લાગતું ઓળખતું નથી અશોક સમ્રાટ જે આજે આપણે ભણીએ છીએ એ જ પાંચસો વર્ષ પહેલાં પણ એ જ હતા અને પાંચ હજાર વર્ષ પછી પણ એ જ અશોક સમ્રાટ રહેવાના છે સો એમાં બહુ કંઈ જાજુ ફેર પડશે નહીં પછી મુખ્ય પરીક્ષા આવશે જે લોકો દોડ પાસ કરી લે પ્રિલિમ પાસ કરી લે મુખ્ય પરીક્ષામાં આવે તો મુખ્ય પરીક્ષાની અંદર પેપર નંબર ત્રણ છે સામાન્ય જ્ઞાન એની અંદર પણ આપણને ઇતિહાસ વિષય મદદ કરશે બરાબર તો આ એક્ઝામની પેટર્ન છે હવે આપણે આવીએ આપણા મુખ્ય મુદ્દા ઉપર કે ભાઈ ઇતિહાસ જે વિષય છે એનો સિલેબસ શું છે જ્યારે આપણે નોટિફિકેશન વાંચી હતી ને તો ત્યારે આપણે સૌથી પહેલાં કન્ફ્યુઝ એ થયા કે નોટિફિકેશનમાં લખી દીધું ખાલી ઇતિહાસક નોર્મલી આપણને એવી એક્સપેક્ટેશન હોય કે જેમ નાય મામલતદાર છે કે જીપીએસસી છે એનો સિલેબસ બહાર પડતો હોય એની જેમ પીએસઆઈની એક્ઝામનો પણ સિલેબસ બહાર પડે ને એમાં પણ આપણને મુદ્દાઓ આપેલા હોય પણ મુદ્દાઓ નથી આપેલા તો હવે આપણે એ તો સમજવું પડશે કે કયો ઇતિહાસ વાંચો કયો છોડી દેવો શું છે શું નહીં સો સિલેબસ આ મુજબ છે ભાઈ સૌથી પહેલો પોઈન્ટ કયો હશે ઇતિહાસમાં તો કે સિંધુકીન સભ્યતા જૂનોને જાણીતો મુદ્દો અને આ એવો મુદ્દો છે કે જે દરેકે દરેક પરીક્ષામાં પૂછાતો જોઈ છે બરાબર કારણ કે ભારતનો સૌથી જૂના જૂનો ઇતિહાસ તમને સિંધુકીન સભ્યતામાંથી જ જોવા મળે છે પાષાણ યુગીન સભ્યતા છે તો એ આપણો પેલો મુદ્દો હશે પછી આવે છે વૈદિક સભ્યતા હાલના ટ્રેન્ડ મુજબ વૈદિક સભ્યતાના સવાલો પૂછવાના વધી ગયા છે વૈદિક સભ્યતાનો પ્રભાવ પણ ઘણો છે આપણા અત્યારના જીવનમાં પણ વૈદિક સભ્યતા ઘણા બધા જગ્યાએ જોવા મળતી હોય છે અને વિશ્વનું સૌથી પહેલું સાહિત્ય પણ વૈદિક સાહિત્ય જ છે સંસ્કૃત ભાષામાં લખાયેલું તો એમાંથી તો ઢગલો એમસીક્યુ નીકળી શકે છે અને આપણે તો એમસીક્યુમાં જ લડવાનું છે તો એ પણ એક મહત્વનો મુદ્દો હશે પછી આપણે બે મહાન વ્યક્તિઓને ભણશું જેમણે ભારતીય સમાજના ગઠનમાં બહુ મોટું કાર્ય કરેલું છે એક છે ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મની ચર્ચા આવશે ના ફક્ત ગૌતમ બુદ્ધની ચર્ચા પરંતુ ગૌતમ બુદ્ધની સાથે સાથે આ ધર્મને પ્રખ્યાત કરવા માટે જે રાજાઓએ કામ કર્યું ને એ રાજાઓ પણ આપણે ભણવા જોઈએ જેમ કે સમ્રાટ અશોક છે સમ્રાટ કનિષ્ક છે પછી ગુજરાતના અશોક તરીકે ઓળખાતા કુમારપાળ છે એ બધાની માહિતી થાય પ્લસ બૌદ્ધ ધર્મ એકલો ભણી લેવાથી કંઈ નહીં થાય બૌદ્ધ ધર્મની ધાર્મિક સભાઓમાં શું શું થયું હતું કયા પુસ્તકોની રચના કોણે કરી છે એ બધું હવે પૂછે છે તમને એમ થાય કે સાહેબ આટલું બધું ડીપમાં જવાની જરૂર શું છે હું સો ટકા કહું છું કે બે હજાર પંદરનું પેપર જોયું તમે બે હજાર સત્તરનું પેપર જોયું હશે તો આપણને લાગે કે આ તો બહુ ઇઝી પેપર છે પરંતુ તમે બે હજાર ઓગણીસ અને બે હજાર વીસમાં લેવાયેલી જેટલી પરીક્ષાઓ છે એ પરીક્ષાઓના પ્રશ્નપત્ર જુઓ ત્યાં જ તમને ખબર પડી જાય છે કે ભાઈ છેલ્લા બે અઢી વર્ષમાં જેટલી પરીક્ષાઓ લેવાની છે બે હજાર અઢારથી જ આ ટ્રેન્ડ આખો ચાલુ થઈ ગયો હતો એમાં પરીક્ષાના પ્રશ્નોનું લેવલ કંઈક અલગ જ કરી નાખ્યું છે નોર્મલી જે આપણી એક્સપેક્ટેશન ક્લાસ થ્રીની હતી એ હવે ક્લાસ ટુ લેવલે પહોંચી છે ક્લાસ ટુમાં ક્લાસ વનનું પૂછે છે અને ક્લાસ વનની પરીક્ષાઓ યુપીએસસીના લેવલમાં જાય છે બરાબર તો આપણો ઈરાદો પાસ થવાનો છે અને પાસ થવા માટે જે કરવું પડે એ કરવું પડે બરાબર આપણા રસ્તે સફળતા ના મળે આપણે સફળતાના રસ્તે ચાલવું પડે સો એના માટે આપણે ઇતિહાસ વિષય તમને એ સો ટકા મદદ કરશે સો આપણે થોડું ડીપમાં પણ જવું પડશે બરાબર તો બુદ્ધિઝમ જૈનિઝમ જૈન ધર્મના મહાવીર સ્વામી છે તો એમના વિશેની માહિતી જૈન ધર્મ બ જૈન સભાઓની ચર્ચા શ્વેતામર દિગંબર સંપ્રદાય કેમ અલગ પડી ગયા એ બધી ચર્ચા આની અંદર આવશે બરાબર પછી આવે છે ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ શક્તિની દ્રષ્ટિએ સંસ્કૃતિની દ્રષ્ટિએ સૌથી વિશાળતમ સામ્રાજ્ય મૌર્ય સામ્રાજ્ય બરાબર ત્રણ મહાન રાજાઓને ફરજિયાત યાદ રાખવાના કારણ કે આપણે બધા પેપરો જોઈ લો ત્રણમાંથી એક રાજાનો પ્રશ્ન તો ફરજિયાત આવે છે ચંદ્રગુપ્ત મૌર્ય એમના પુત્ર મહારાજ બિંદુસાર અને ચક્રવર્તી સમ્રાટ અશોક આ ત્રણમાંથી એકનો સવાલ તો છે જ તો મૌર્ય સામ્રાજ્ય પણ આપણે ભણવાનું થશે બીજું કાંઈ નહીં તો છેલ્લે ચાણક્ય સાહેબ પૂછી લેશે કાં તક્ષશિલાનો સવાલ પૂછી લેશે તો એ મૌર્ય સામ્રાજ્યનો ભાગ છે સિકંદરનું આક્રમણ ગણો મૌર્ય સામ્રાજ્યનું બેકગ્રાઉન્ડ થઈ જાય બરાબર તો એ બધા મુદ્દા આવશે હા પણ એક વાતની સ્પષ્ટતા કરી દઉં કે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે ઇતિહાસના મોટા મોટા થોથા વાંચતા હોય બરાબર એક હજાર પેજની બુક પંદરસો પેજની બુક એ બધી વાંચતા હોય તો એ બુક્સ જો તમે રેફરન્સ તરીકે રાખી હશે અને તમે જો વાંચવાનું શરૂ કરી હશે તો તમને ખ્યાલ હશે કે મૌર્ય સામ્રાજ્ય તાત્કાલિક નથી આવતું મૌર્ય સામ્રાજ્યની પેલા સોળ મહાજનપદ આવે છે પણ યાદ રાખજો આપણે ક્લાસ થ્રી પીએસઆઈ ની તૈયારી કરવાની છે નહીં કે પીઆઈની તૈયારી કે જીપીએસની તૈયારી બરાબર તો આપણે સોળ મહાજનપદ કરવાની જરૂર નથી બરાબર આની અંદર કયા કયા મુદ્દા આવે છે સોળ મહાજનપદમાં વંશ શિશુનાગ વંશ નંદ વંશ બરાબર પછી શૃંગ અને કણવ પણ આવે છે પણ એ કરવાની જરૂર નથી બીજા જે મગધ સિવાયના બીજા બધા જનપદ હતા એ પણ કરવાની જરૂર આપણે નથી એ નહીં આવે બરાબર પછી તો કે ભાઈ મૌર્ય સામ્રાજ્ય એની આપણે ફૂલ ફ્લેજ ચર્ચા કરવાની થાય ફૂલ ફ્લેજ એનું નોલેજ પણ લેવાનું થાય પછી આવી જાય ત્રણ વિદેશી આક્રમણ ઇન્ડો ગ્રીક એમની ખાસિયત એ છે કે એમણે ભારતમાં સૌથી પહેલા સોનાના ચલણી સિક્કા આપેલા હતા પછી શક લોકો રાજા રુદ્રદામાં એમના બહુ બધા સવાલો હોય છે અને કુષાણ લોકો મતલબ કે સમ્રાટ કનિષ્કા આવશે તો એ ત્રણના પણ સવાલ આપણને જોવા મળે છે પછી આવે છે ભારતનો સુવર્ણ યુગ સુવર્ણયુગ મતલબ કે એવો સમય જ્યારે રાજાઓ તાકતવર છે પ્રજા એકદમ સુખી છે વેપાર ધંધા પુષ્કળ ચાલે છે સ્થાપત્ય સાહિત્ય એકદમ ધંધોકાર એકદમ વ્યવસ્થિત વિકસિત થાય છે બરાબર ગોલ્ડન એરા બરાબર જ્યારે ભારતની પ્રજા એકદમ સુખી હતી બરાબર તો એ આખો જે પોઈન્ટ છે ગુપ્ત સામ્રાજ્ય એમાંથી પણ સવાલો બહુ બધા પૂછાય છે તો એ મુદ્દો આપણે ભણશું અને પછી આવશે પ્રાચીન ભારતના અંતિમ મહાન રાજા હર્ષવર્ધન બરાબર ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ બંને અલગ છે અને ભારતના ઇતિહાસના પણ ત્રણ ભાગ પડે છે પ્રાચીન ભારતનો ઇતિહાસ મધ્યકાલીન ભારતનો ઇતિહાસ આધુનિક ભારતનો ઇતિહાસ તો સિંધુકીન સભ્યતાથી શરૂ કરી અને હર્ષવર્ધન સુધીનો જે આખો સમય છે એ સમયને ગણવામાં આવે છે પ્રાચીન ભારતનો ઇતિહાસ તો આ પ્રાચીન ભારતનો સિલેબસ થયો હવે આપણે પ્રવેશ કરીએ ગુજરાતના ઇતિહાસમાં તો ભાઈ ગુજરાતના ઇતિહાસની અંદર પૌરાણિક યુગ આવે છે બરાબર કે ભાઈ દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ એ જ્યારે ગોકુળ મથુરા છોડી અને યાદવો સાથે ગુજરાતમાં આવ્યા અને એમણે શાસન શરૂ કર્યું એ સમય ગણાશે પેલા એના પછી આવે છે જો આ સમય પૂરો થયો આ વૈદિક સભ્યતાનો સમકાલીન ટાઈમ તમે ગણી શકો બરાબર એના પછી તો કે ગુજરાત ઉપર મૌર્યનું શાસન હતું પછી ઇન્ડોગ્રીશ કુષણ અને ગુપ્તનું શાસન આવ્યું હર્ષવર્ધનનું શાસન આવ્યું પણ હર્ષવર્ધનના શાસનના સમય દરમિયાન જ મૈત્રક વંશની સ્થાપના ગુજરાતમાં થઈ ચૂકી હતી બરાબર તો મૈત્રક વંશ એ સૌથી પહેલાં રાજપૂત વંશ તરીકે આવશે પછી ચાવડા સોલંકી વાઘેલા વંશ આવશે હવે અહીં ઘણા બધા વિદ્યાર્થીઓને સવાલ થાય કે સાહેબ અનુમેત્રક કાળ કરવો જરૂરી કે નહીં તો આન્સર એ છે કે અનુમેત્ર કાળમાંથી માનો કે દસ પરીક્ષા લેવાની હોય તો એમાંથી એક પરીક્ષામાં એનો એકાદ સવાલ આવતો હોય તો હું એમ નથી કહેતો કે એમાંથી સવાલ આવી જ ના શકે પણ હું એમ કહું છું કે અનુમેત્રકાળના જે બે ત્રણ પેજ આપણે હિસ્ટ્રીની બુકમાં આપેલા હોય એ સૌથી છેલ્લે વાંચવા બરાબર જ્યારે એક્ઝામનું રિવિઝન કરતા હોઉં ને ત્યારે શું કામ કારણ કે એની અંદર ફેક્ચ્યુઅલ ડેટા વધારે છે અને જેવો ફેક્ચ્યુઅલ ડેટા આવે એટલે ઓન એન એવરેજ વિદ્યાર્થીઓ ગોખો ગોખણપટ્ટી ઉપર જતા હોય કે આપણે ગોખી લઈએ ગોખી લઈએ ગોખવામાં સમય બરબાદ કરવા કરતાં જે મુખ્ય મુદ્દાઓ છે એ આપણે કરવા જોઈએ સો અનુ મૈત્ર છે સૌથી છેલ્લે રાખવાનો કારણ કે એમાંથી સવાલ પૂછવાની સંભાવના આ બધા મુદ્દાની કમ્પેરિઝનમાં એકદમ ઓછી છે બરાબર સો મૈત્રક કાળ કરો એના પછી ચાવડા સોલંકી વાઘેલા ત્રણ મહત્વના રાજવંશ અને એમાં લખીને રાખવાનું કે સોલંકી વંશમાંથી એક સવાલ તો આવશે જેવી રીતે મૌર્ય વૈદિક સિંધુખેણ ગુપ્ત આવી જ રીતે સોલંકી વંશનું પણ મહત્વ છે બરાબર સોલંકી વંશને ગુજરાતનો સુવર્ણયુગ કહેવા છે અથવા પ્રથમ સુવર્ણયુગ કહેવાય છે ભારતના સમયમાં પ્રવેશ કરીએ અને જે પેલો વેલો મુદ્દો આવે છે ભણવાનો એ છે દિલ્હી સલ્તનતનો સમય દિલ્હી સલ્તનતનો જે સમય છે એમાં પાંચ અલગ અલગ વંશ આવશે કયા કયા ગુલામ વંશ ખિલજી વંશ તુઘલક વંશ સૈયદ વંશ લોદી વંશ બરાબર હવે આમાંથી મહત્વના કયા ગણાય તો કે ખિલજી અને તુગલક એના સવાલ વધારે પૂછાય બરાબર તો દિલ્હી સલ્તનતનો મુદ્દો જોઈ લેશું દિલ્હી સલ્તનતના મુદ્દા પછી આપણે જે નેક્સ્ટ જશું એ હશે ગુજરાતની સ્વતંત્ર સલ્તનત બરાબર ભાઈ નોર્મલી આપણે અમુક સુલતાનોના નામ સાંભળેલા જ છે જેમ કે મોહમ્મદ બેગડા અહેમદ શાહ જેને અમદાવાદની સ્થાપના કરી હતી બરાબર બહાદુર શાહ હુમાયુ સામે લડેલા હતા બરાબર તો એ બધા સુલતાનો છે એ કયા સમયમાં આવે છે ગુજરાતની સ્વતંત્ર જે ઇતિહાસના મુદ્દાઓ છે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ છે તો અમદાવાદના જે સ્થાપત્યો છે એ બધા મોટા ભાગના સ્થાપત્યો આ સમયે બનેલા છે બરાબર તો એમાંથી પણ સવાલ આવે એ આખો મુદ્દો હંમેશા યાદ રાખો પછી આવે છે મુઘલ લોકોનો સમય બરાબર બાબર હુમાયુ અકબર જહાંગીર શાહજહાં ઔરંગઝેબ તો એમને ભણી લેવાના એના પછી મરાઠા સામ્રાજ્યનો સમય આવશે પણ મરાઠા સામ્રાજ્યના સમયમાં જ આપણો મધ્યકાળ પૂરો થાય છે અને આધુનિક કાળ શરૂ થાય છે બંનેને સમજી લઈએ મરાઠા સામ્રાજ્યની અંદર બે અલગ અલગ પદને ભણવાના થાય એક છે છત્રપતિનું પદ જેને આપણે એક રીતે રાજાના પદ સાથે કમ્પેરમાં મૂકી શકીએ અને બીજું આવશે પેશવાનું પદ કે જેને આપણે પ્રધાનમંત્રીના પદ તરીકે સરખાવી શકીએ બરાબર સો છત્રપતિઓ કોણ કોણ હતા શિવાજી મહારાજ પ્રથમ છત્રપતિ હતા બરાબર અને પેશવાઓ અલગ અલગ છે તો એ બધાની ચર્ચા મરાઠા સામ્રાજ્યમાં આવશે આ જ ટાઈમે પાણીપતનું પહેલું યુદ્ધ બી જોયું તી જોયું ત્રણે ત્રણ યુદ્ધો શું મુઘલ અને મરાઠા કાળમાં બરાબર પણ જ્યારે મરાઠા કાળ ચાલતો હશે એ જ સમયે ભારતમાં યુરોપિયન જાતિનું આગમન થઈ ગયું હશે આમ તો મુઘલોના સમયમાં પણ થઈ જ ગયું હતું બરાબર તો યુરોપિયન જાતિઓ કઈ કઈ બહુ ઇઝી એન્ડ સિમ્પલ ભાઈ સૌથી પહેલાં પોર્ટુગીઝ આવ્યા પોર્ટુગીઝ પછી ડચ આવ્યા ડચ પછી ભોળા ભાડા અંગ્રેજો આવ્યા બિચારા વેપાર કરવા આવ્યા હતા ખાલી એકસો નેવું વર્ષ શાસન કરીને ગયા બરાબર પછી તો કે ભાઈ ચોથા ડેનિશ લોકો આવ્યા પાંચમાં ફ્રેન્ચ લોકો આવ્યા અને છઠ્ઠા અને છેલ્લા સ્પેનિશ લોકો પણ ભારતમાં આવી અને વેપાર કરતા હોય છે તો આ એમનો આવવાનો ક્રમ છે જાવાનો ક્રમ કંઈક અલગ છે પાછો રેડી સો યુરોપિયન જાતિનું આગમન તો હવે આપણને થાય કે સાહેબ આમાંથી કેવા સવાલ પૂછે બહુ ઇઝી એન્ડ સિમ્પલ ભાઈ એક સવાલ તો પૂછેલો જ હતો કે અંગ્રેજોની ભારતમાં સૌથી પહેલી વેપારી કોઠી કઈ તો કે એ સુરતવાળી હતી મતલબ સુરતની કોઠી સ્થાપવાની પરવાનગી કોણે આપી તો જહાંગીરે આપી હતી એ સવાલ પૂછાઈ ગયેલો છે પીએસઆઈની પરીક્ષામાં બરાબર પણ હવે ભાઈ બીજા જે છ પાંચ જણા છે બરાબર પોર્ટુગીઝ ડચ ડેનિશ ફ્રેન્ચ અને સ્પેનિશ લોકો એ લોકોના વેપારી મથક કયા હતા પોર્ટુગીઝ લોકોએ કઈ નીતિ અપનાવી હતી બ્લુ વોટર પોલિસી બરાબર હવે આપણને લાગે કે સાહેબ આ બધા ક્લાસ વનના મુદ્દા છે પણ આ ક્લાસ થ્રી છે આ ક્લાસ થ્રીના ફેક્ચ્યુઅલ ડેટાવાળા સવાલ પૂછી લે આપણને તો એની અંદર પણ આ બધું આવી શકે તો એ મુદ્દો પણ ભણવાનો થાય પછી છે બંગાળનો કબજો ભાઈ અંગ્રેજો છે એ ભારતની અંદર પોતાના શાસનની શરૂઆત ક્યારથી કરે છે બિહાર બંગાળ ઓરિસ્સાથી બરાબર તો બંગાળનો કબજો કઈ રીતે કર્યો તો બંગાળના નવા બંને યુદ્ધમાં હરાવ્યા હતા કયા યુદ્ધોમાં હરાવ્યા પ્લાસી અને બક્સરના યુદ્ધો હરાવ્યા સત્તરસો ને સત્તાવન પ્લાસી સત્તરસો ચોસઠ બક્ષર યુદ્ધ બરાબર તો એ મુદ્દાની ચર્ચા અલગથી થશે પછી જ્યારે આ બંને યુદ્ધો સમાપ્ત થઈ જશે બંગાળ બિહાર ઓરિસ્સાના વિસ્તારમાં દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ પડશે અને સમયાંતરે એ દ્વિમુખી શાસન પદ્ધતિ સમાપ્ત થશે કોના સમયમાં વોરન હેસ્ટિંગ્સના સમયમાં એટલે હવે શું આવશે તો કે ગવર્નર જનરલનો સમય સમજો ગવર્નર જનરલનો જે સમય છે એની અંદર કયા કયા ગવર્નર જનરલ આવે વોરન હેસ્ટિંગ્સ કોન વોલિસ પછી સર જોન શોર બરાબર ત્યારબાદ આવી જાય છે વેલેસ્લી પછી મિન્ટો પ્રથમ મિન્ટો પ્રથમ પછી હેસ્ટિંગ્સ હેસ્ટિંગ્સ બાદ વિલિયમ સોરી એમ હસ્ટ એમહસ્ટ પછી વિલિયમ બેન્ટિંગ વિલિયમ બેન્ટિંગ બાદ આવશે ઓકલેન્ડ ઓકલેન્ડ પછી એલનબરો એલનબરો પછી હાર્ડિંગ પ્રથમ ત્યારબાદ ડેલાઉસી અને કેનિંગ કેનિંગ અંતિમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા છે તો આ બધાના સમયમાં થયેલી મહત્વની ઘટનાઓ આ મુદ્દો આપણને એ સમજાવશે કે ભાઈ ભારતમાં અંગ્રેજો જે હતા એ વેપારીમાંથી પહેલા બિહાર બંગાળ ઓરિસ્સાના શાસક બન્યા અને પછી એમને વિસ્તારવાદની નીતિ અપનાવી અને ભારતના ત્રેસઠ ટકા ભાગ ઉપર અને અઠોતેર ટકા વસ્તી ઉપર એ શાસક બની ગયા હા આખા ભારત ઉપર અંગ્રેજોએ રાજ નથી કરેલું કારણ કે અંગ્રેજોના સમયમાં દેશી રજવાડાઓ પણ હતા તો ભારતની જે મુખ્ય ભૂમિ છે એની સિક્સટી થ્રી પર્સેન્ટ ત્રેસઠ ટકા ભૂમિ વિસ્તાર ગવર્નર જનરલનો જે સમય હશે એ જ ટાઈમે ભારતની અંદર ઓગણીસમી સદીમાં સામાજિક અને ધાર્મિક સુધારણા આંદોલન પણ થયા હતા આંદોલન મતલબ ખાલી ગાંધીજી કે કોંગ્રેસના જ આંદોલન ના હોય બરાબર એમની પહેલા પાંચ અલગ અલગ સંસ્થાઓ છે કઈ કઈ બ્રહ્મો સમાજ આર્ય સમાજ પ્રાર્થના સમાજ થિયોસોફિકલ સોસાયટી બરાબર અને રામકૃષ્ણ મિશન તો આ પાંચે પાંચ સંસ્થાઓ એની સ્થાપના કોણે કરી કયા સ્થળે કરી કયા વર્ષે કરી એ સંસ્થાઓનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતા એ સંસ્થાઓના નેતાઓએ ભેગા થઈ અને અંગ્રેજો સાથે જે ચર્ચા કરી એ ચર્ચાના આધારે ઘણા બધા કાયદાઓ અંગ્રેજો ચેન્જ કરી નાખે છે સતી પ્રથા નાબૂતિ દૂધપીતી પ્રથા નાબૂતિ માનવબલી નિષેધ પશુ બલિ નિષેધ બરાબર સ્ત્રી શિક્ષણ આવું વિધવા પુનઃ વિવાહ ફરી પાછા શરૂ થવા અઢારસો ને બોતેરના વર્ષમાં એક લગ્ન પ્રથા બરાબર બહુપતની પ્રથા સમાપ્ત થઈ જશે આ બધા જે કી સામાજિક સુધારા હતા એ પાંચ સંસ્થાઓના મદદથી થયેલા હતા બરાબર સો એ બધા મુદ્દા પણ આપણને પૂછાઈ શકતા હોય છે ઘણી વખતે આપણે પેપર જ્યારે ચેક કરીએ ને તો આપણને એવો સવાલ થાય કે ભાઈ આ પૂછાઈ ક્યાંથી ગયું આપણે તો બહુ બધું વાંચીને ગયા હતા પણ એમાંથી ના પૂછવા પૂછાણો ક્યાંથી તો આ આવા મુદ્દાઓ એકદમ સાઈડમાં શાંતિથી થોડો ડેટા હોય એમાં પણ મહત્વનો હોય સો એ પણ ગવર્નર જનરલનો સમય હશે પ્લસ જ્યારે અંગ્રેજો ભારતમાં આવે છે તો સૌથી મોટું પરિવર્તન એ થાય છે કે ભારતમાં રાજાશાહી હતી રાજાઓ જે કાયદા બનાવતા એ જ ચાલતા પણ હવે અંગ્રેજો આવ્યા એમણે સંસદીય પદ્ધતિ અપનાવી અને એના દ્વારા કાયદાઓ બનાવ્યા એ લાગુ પડ્યા હવે તમને એમ થાય કે સાહેબ ઇતિહાસમાં કાયદા હા આવશે આ જે કાયદાઓ છે એ તમને બે જગ્યાએ કામ લાગે ઇતિહાસમાં અને બંધારણમાં પણ બંધારણનો ઇતિહાસ પણ આ જ છે બરાબર તો સત્તરસો તોતેર નો રેગ્યુલેટિંગ એક્ટ પછી સુધારાનો કાયદો ઇન્ડિયા કોડ પ્લસ આજ સમયે ત્રણ અલગ અલગ કર વ્યવસ્થા આવી હતી અંગ્રેજોની કાયમી જમાબંધી કર પદ્ધતિ બરાબર જેને આપણે પરમાનન્ટ સેટલમેન્ટ અંગ્રેજીમાં કહીએ અથવા શાંતિથી ગુજરાતી ભાષામાં જઈએ તો જમીનદારી પ્રથા જે પૂર્વ ભારતમાં લાગુ પડી બરાબર પછી બીજી રૈયતવાડી દક્ષિણ ભારતમાં લાગુ પડી હતી મહાલવાડી જે મધ્ય ભારત અને ઉત્તર ભારતમાં કર પદ્ધતિ લાગુ પડી હતી એ બધું પણ આ જ સમયમાં આવે છે આ બધા અલગ અલગ કાયદાઓ છે બરાબર તો એ ત્રણે ત્રણ કર પદ્ધતિ સત્તરસો ત્રાણું કોણવોલીસ કોટ અઢારસો તેરનો ચાર્ટર એક્ટ અઢારસો તેત્રીસનો ચાર્ટર એક્ટ અઢારસો ત્રેપનનો ચાર્ટર એક્ટ આ બધા કાયદાઓ આવશે જ્યારે કેનિંગનો સમય શરૂ થશે એ જ સમયે સૌથી મહત્ત્વની ઘટના બની જશે આધુનિક ભારતની અને એ છે અઢારસો ને સત્તાવનનો વિદ્રોહ પણ અઢારસો ને સત્તાવનના વિદ્રોહને આપણે બે અલગ અલગ પરિપ્રેક્ષ્યમાં ભણવાના થાય પહેલું પરિપ્રેક્ષ્ય ભારત તરફનું કે ભારતના કયા કયા વિસ્તારોમાં કોણે કોણે વિદ્રોહ કર્યો એના પરિણામો શું આવ્યા તે બીજો પરિપ્રેક્ષ્ય ગુજરાત બાબતે આપણે ગુજરાત સરકારની જ પરીક્ષા આપીએ છીએ તો એ ગુજરાતમાં વિદ્રોહના સમયે શું પરિસ્થિતિ હતી એનું પણ પૂછશે તો એની પણ ચર્ચા આપણે કરવાની થશે બરાબર સો એ મુદ્દો આખો સમાપ્ત થશે જેવો એ મુદ્દો સમાપ્ત થશે ફરી પાછા કાયદા ચાલુ થઈ જશે અઢારસો અઠ્ઠાવનનો રાણી વિક્ટોરિયાનો ઘોષણાપત્ર બરાબર પછી અઢારસો એકસઠનો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ અઢારસો બાણું નો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ બરાબર પછી ઓગણીસો નવ મોર્લમેન્ટો એક્ટ ઓગણીસો ઓગણીસ રોલેટ એક્ટ ઓગણીસો ઓગણીસ મોન્ટેગ્યુ ચેમ્પોર્ડ એક્ટ ઓગણીસો પાંત્રીસ ધ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ અને ઓગણીસો સુડતાલીસ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ બરાબર આ બધા કાયદાઓ આવશે આ કાયદાઓથી તમને એટલી ખબર પડે કે ભાઈ ભારત જે વાળું હતું ત્યાંથી કઈ રીતે સત્તાનું કેન્દ્રીકરણ થયું સમયાંતર સત્તાનું વિકેન્દ્રીકરણ થયું ભારતીય સત્તામાં ભારતીયોને સ્થાન મળ્યું અને છેલ્લે કોંગ્રેસની અલગ અલગ સરકારો બનશે ઓગણીસો ને સાડત્રીસની ચૂંટણીમાં એ આખી શું પ્રોસેસ હતી એ અહીંથી આપણને જાણવા મળશે અને ઓગણીસો સુડતાલીસમાં આપણને આઝાદી મળી બરાબર તો વચ્ચે એક અફવા પણ ઉડી હતી કે ભારતને આઝાદી નવ્વાણું વર્ષની લીઝ ઉપર મળેલી છે બરાબર તો એ જે આખી અફવા ઉડી હતી એનો તોડ શું તો કે ઓગણીસો ને સુડતાલીસ નો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટનો કાયદો તો એ કાયદાના આધારે મનમાંથી એ શંકા પણ સમાપ્ત થઈ જશે કે ખરેખર ભારત પૂરેપૂરું સ્વતંત્ર છે કે નહીં ભારત પૂરેપૂરું સ્વતંત્ર છે એમાં કાંઈ વાંધો નથી બરાબર સો એ બધા અલગ અલગ કાયદા આવશે આ કાયદાઓ અને અઢારસો સત્તાનો વિદ્રોહ પૂરો થાય પછી નવો સમય શરૂ થશે એ હશે વાયશ્રોય સમય બરાબર વાયશ્રોય અલગ અલગ આવે છે બરાબર સૌથી પહેલા વાઇસરોય કેનિંગ જ છે બરાબર કેનિંગ પછી મેયો આવે છે પછી લિટન રિપન પણ આવે છે બરાબર ડફ્રિન આવે છે બરાબર પછી મિન્ટો દ્વિતીય છે હાર્ડિંગ દ્વિતીય છે બરાબર ચેમ્સફોર્ડ છે એવા અલગ અલગ બધા વાયશ્રોય આવશે અને અંતિમ વાયશ્રોય તરીકે આવી જશે માઉન્ટ બેટન તો તેમના સમયમાં બનેલી અલગ અલગ ઘટનાઓ અલગ અલગ કાયદાઓ જે આવ્યા હોય એ બધાની ચર્ચા થશે જ્યારે વાયશ્રોયનો સમય ચાલ ચાલુ હશે એ સમયે ઓગણીસમી સદીમાં થયેલા સામાજિક સુધારણા પણ કન્ટિન્યુ હશે અને એક નવી પોલિટિકલ પાર્ટીની સ્થાપના થશે જેનું નામ છે રાષ્ટ્રીય કોંગ્રેસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ બરાબર તો કોંગ્રેસ પાર્ટીની સ્થાપના શું કામ થઈ બરાબર એમના પિતા કોને કહેવાય છે એ સંસ્થાનું કામ શું હતું અલગ અલગ અધિવેશનો કયા કયા છે બરાબર પછી એ સંસ્થા છે એણે કયા કયા આંદોલન કરાવ્યા સમયાંતરે ઓગણીસો પંદરમાં ગાંધીજી પણ પછી એની અંદર આવી જશે બરાબર ગાંધીજી આવે છે તો એની સાથે એના અલગ અલગ સત્યાગ્રહો આવશે બરાબર પછી એ ચંપારણનો સત્યાગ્રહ હોય કે ખેડા સત્યાગ્રહ હોય કે અસવિનય કાનૂન ભંગ આંદોલન હોય અસહકાર આંદોલન હોય હિંદ છોડો આંદોલન હોય ઘણા બધા આંદોલનો છે બરાબર પણ ખાલી શું ભારતને સ્વતંત્રતા એકલા સત્યાગ્રહથી મળી છે નહીં ભાઈ એવું નથી ભારતને આઝાદી મળવા માટેના ઘણા બધા કારણો છે તો એમાંનું એમ કે ને કે બહુ મોટું અને જબરજસ્ત કારણ કહ્યું તો કે ભારતના ક્રાંતિકારીઓ ક્રાંતિકારીઓના બે ફેઝ પડે છે પહેલો ફેઝ અઢારસો નેવું થી શરૂ થયો અને ઓગણીસો વીસના સમય સુધી ચાલ્યો બરાબર આ સમયે અનુશીલન સમિતિ નામની અલગ અલગ ક્રાંતિકારી સંસ્થાઓ બની અભિનવ ભારતથી ઘણી બધી સંસ્થાઓ હતી અમુક અમુક સારા સારા ક્રાંતિકારીઓ હતા આજ ટાઈમે વિદેશમાં પણ બહુ બધા ક્રાંતિકારીઓ હતા જે વિદેશી લોકોને ભારતની આઝાદી માટે પ્રેરિત કરતા હતા કે તમે લોકો અંગ્રેજો પર પ્રેશર કરો કે ભારતને સ્વતંત્ર કરી નાખે ગદર પાર્ટી ઇન્સિડન્સ એ ઘણા બધા મુદ્દા છે પછી ભાઈ ગાંધીજી હતા અસહકાર આંદોલન થયું તો થોડા સમય માટે ક્રાંતિકારીઓ શાંત પડી ગયા પણ ઓગણીસો ફરી પાછી ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ થઈ જે ઓગણીસો રહી આ ટાઈમે જે ક્રાંતિકારીઓ આવ્યા હતા ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ સુખદેવ રાજગુરુભટુ કેશ્વરદિનદાસ બધા સો એ બધાએ કરેલા અલગ અલગ કાર્યો એ પણ આપણને એક્ઝામમાં પૂછાય છે બરાબર સો એ આખો મુદ્દો આવે છે અને અત્યારે આ મુદ્દામાંથી જ સવાલો વધારે નીકળવા લાગ્યા છે ઓકે પછી તો કે ભારતને આઝાદી મળી જાય છે બરાબર ક્રાંતિકારીઓના પ્રયત્ન કોંગ્રેસ પાર્ટીના પ્રયત્ન બરાબર પછી સેકન્ડ વર્લ્ડ વોર ખુદ બ્રિટનનું નબળું પડી જવું અમેરિકાનું પ્રેશર આ બધા અલગ અલગ કારણોના લીધે ફાઇનલી ભારતને આઝાદી મળી ભારતને આઝાદી તો મળી ગઈ પણ ભારતની અંદર છસો ત્રીસ જેટલા રજવાડા હતા ભાઈ આઝાદી સમયે

તો આ ત્રણના તો મુદ્દા આપણને પૂછાય જ છે પણ આની સાથે સાથે ત્રાવણકોર રાજપૂતાના રાજ્યો બરાબર જેમાં જોધપુર જેસલમેર એ મહત્ત્વના ગણાય છે અને પછી હવે ભોપાલનો ઇસ્યુ ત્રાવણકોરનો ઇસ્યુ આ બધા ઇસ્યુ પણ હવે આપણને એક્ઝામમાં પૂછાઈ શકે સો યુનિફિકેશન ઓફ ઇન્ડિયાની અંદર આપણે સરદાર વલ્લભભાઈ પટેલ અને એમના સચિવ વીપી મેનન આ બંનેના કાર્યોને સારી રીતે ભણશું જેના આધારે આપણને બહુ સારી માહિતી પણ મળશે ખ્યાલ પણ પડશે કે ત્રીજી જૂન

પણ તમે વિચાર કરો કે સરદાર વલ્લભભાઈ પટેલનું કામ કેટલું જબરજસ્ત હશે કે એમણે ખાલી બોતેર દિવસમાં પાંચસો ઓગણસાઠ રાજ્યોને જોડી દીધા એના રાજાઓને એવું સમજાવી દીધું કે તમે ભારતીય સંઘ સાથે જોડાઈ જાઓ બાકી બધા રાજાઓને સ્વતંત્ર પણ રહેવાની ઈચ્છા હતી બરાબર સો એ જે કાર્ય આખું થયું એની અંદરથી ઢગલો એમસીક્યુ નીકળી શકે અને અત્યારે એવા જ એમસીક્યુ બનાવવાનો ટ્રેન્ડ ચાલે છે કે જે જ્યાં જે પોઈન્ટમાંથી કોઈ વિદ્યાર્થીને અપેક્ષા જ ના હોય કે અહીંયાથી સવાલ થોડો આવે બરાબર યુનિફિકેશન ઓફ ઇન્ડિયામાંથી સવાલ થોડા હવે એમાં તો ખબર જ છે આ ત્રણ રાજ્યોના રાજાઓના નામ નક્કી કરી નાખવાના બરાબર ઓપરેશન પોલો નક્કી કરી નાખો બરાબર એટલે કામ થઈ ગયું પણ એવું નથી બહુ બહુ અલગ અલગ બધા પોઈન્ટ્સ છે એમાંથી પણ સવાલ આપણને જોવા મળશે સો એ ભારતનું જોડાણ પણ ભણશું પણ ભાઈ ભારતની રચના થઈ ગઈ છે ગુજરાત થોડું કંઈ છૂટું પડેલું હતું બરાબર ભારતના આઝાદીના સમયે ગુજરાત એ વિભાજીત હતું ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત બોમ્બે સ્ટેટમાં હતું બરાબર કચ્છ કેન્દ્રશાસિત પ્રદેશ સૌરાષ્ટ્ર યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સૌરાષ્ટ્ર તરીકે ચાલતું હતું સો એ ત્રણે ત્રણ વિભાગો જે અલગ અલગ હતા એને ફરી પાછા ભેગા કરવાના બરાબર ઇન્દુલાલ યાજ્ઞિક સાહેબને યાદ રાખવાના અને મહાગુજરાત આંદોલન કરી અને ગુજરાતની રચના કરવાની વિદ્યાર્થીઓની શક્તિ કેટલી છે એનું જો બેસ્ટ એક્ઝામ્પલ તમારે જોવું હોય તો આપણા રાજ્યની રચના જ છે

પીએસઆઈ એએસઆઈ અને આઈઓની પ્રિમિનરી તથા મુખ્ય પરીક્ષાની તૈયારી માટે લિબર્ટી કેર એકેડેમી લઈને આવ્યું છે લાઈવ ઓનલાઈન બેચ જે પંદર એપ્રિલ બે હજાર એકવીસના રોજ શરૂ થશે આ લાઇવ ઓનલાઈન બેચ અંતર્ગત આપને પંદર વિષયો માટેનું ત્રણસો કલાકના લાઇવ લેક્ચર્સનું આપને કોચિંગ આપવામાં આવશે તમને ઘરે તૈયારી માટે મદદરૂપ થઈ રહે એવી પંદર પુસ્તકો મોકલી આપવામાં આવશે તે ઉપરાંત યુનિટ ટેસ્ટ મોક ટેસ્ટ પ્રિમનરી પરીક્ષા માટેની દસ એવી મોક ટેસ્ટ બાર મુખ્ય પરીક્ષાની મોક ટેસ્ટ અને આ કોર્સની વેલિડિટી એક વર્ષ સુધી આપ જોઈ શકો એવી રીતે મૂકવામાં આવી છે આ કોર્સની અંદર આપણે જોડાવવું હોય તો પંદરમી એપ્રિલ સુધી જે પણ વિદ્યાર્થીઓ આ કોર્સની અંદર જોડાવા માગતા હોય એમને લાઈવ ઓનલાઈન કોર્સ અંતર્ગત જેની ફીઝ ત્રેવીસ હજાર નવસો નવ્વાણું છે એમને પંદરમી એપ્રિલ સુધી વિશેષ લાભ હોવાથી એમને પંદર હજાર નવસો નવ્વાણુંની અંદર આ લાભ મેળવી શકાય છે આ કોર્સની સાથે આપને પંદરમી એપ્રિલ સુધી જે વિદ્યાર્થીઓ જોડાય છે એમને એક રેકોર્ડેડ કોર્સ પણ ફ્રી આપવામાં આવે છે જેની કિંમત છે અગિયાર હજાર નવસો એ રેકોર્ડ કોર્સની અંદર પણ તમામ પીએસઆઈ એ એસઆઈના પ્લસ મુખ્ય પરીક્ષાના તમામ વિડીયો લેક્ચર રેકોર્ડેડ સ્વરૂપે મૂકવામાં તો આવી ચૂક્યા છે આ કોર્સની અંદર આપ જોડાવા માગતા હો તો આજે જ લિબર્ટી કેરિયર એકેડેમીની એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને લિબર્ટી કેર એકેડેમી ટાઇપ કરો અને એ એપ્લિકેશન ડાઉનલોડ કરીને રજિસ્ટર કરીને પીએસઆઈ એ એસઆઈની લાઈવ ઓનલાઈન કોર્સની અંદર આપ જોડાઈ શકો છો આ કોર્સ અંતર્ગત જે પણ માહિતી અંદર મૂકવામાં આવી છે એમાં અગર આપને કંઈ ડાઉટ હોય તો તમે સ્ક્રીન ઉપર દેખાડેલા નંબર ઉપર સંપર્ક સાધી શકો છો યુ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ સો મહાગુજાત આંદોલન પૂરું થશે એના પછી આપણો સિલેબસ આખો સમાપ્ત થઈ જાય છે તો આ પીએસએની એક્ઝામનો સિલેબસ છે અને એમ ડરવાની જરૂર નથી કે આવડો મોટો સિલેબસ છે તો ક્યારે બધું પાક્કું થાય ને શું છે શું નહીં એવું કાંઈ નથી આજના સેશનમાં આપણે બધી ચર્ચા કરશું કે ઇતિહાસ વિશે વાંચવો કયા કયા પુસ્તકોમાંથી બરાબર અને પછી એમાં પ્રિપેરેશન સવાલો કઈ રીતે આવે એ કેમ નક્કી કરવું બરાબર તો પહેલાં એ જોઈએ કે ભાઈ અગાઉની પરીક્ષામાં કેટલા સવાલો પૂછાયેલા હતા ટોપિક વાઇઝ આપણે જઈએ બે હજાર સત્તરની જે પ્રિલિમ્સની પરીક્ષા હતી બરાબર એમાં આપણને પોઈન્ટ વાઇઝ જોવો તો સિંધુકીન સભ્યતાના બે પ્રશ્નો પૂછાય સભ્યતાનો એક જૈન ધર્મનો એક મધ્યકાલીન ભારતમાં ભક્તિ આંદોલન ભક્તિ આંદોલન મતલબ અલગ અલગ સંતો તો એ સંતોમાંથી પણ એક સવાલ પૂછાયો હતો હવે આ જે પોઈન્ટ છે એ ઇતિહાસનો પણ છે અને સાંસ્કૃતિક વારસા કલ્ચરનો પણ છે સો એમાંથી પણ સવાલ આપણને એક પૂછાયો હતો મુઘલમાંથી એક સવાલ પૂછાયો પછી ગુજરાતના ઇતિહાસમાં સોલંકી યુગમાંથી બે સવાલ મેં કીધું જ તું કે આ ફરજિયાત પોઈન્ટ વાળા છે

પછી હવે પાષાણયુગ મતલબ તમે એમ કહો કે સાહેબ આપણે તો સિંધુ ખીણથી શરૂઆત કરીએ છીએ પણ એવું નથી સિંધુ ખીણનું બેકગ્રાઉન્ડ એટલે જ યુગ છે તો આપણે પાષાણયુગ પણ ભણીએ છીએ ચાર સવાલ પૂછી નાખ્યા પછી વૈદિક સભ્યતામાંથી એક જૈન ધર્મમાંથી એક મૌર્ય સામ્રાજ્યમાંથી ત્રણ કુષાણ વંશમાંથી ત્રણ ગુપ્ત સામ્રાજ્યમાંથી એક હર્ષવર્ધનનો એક સવાલ બે હજાર પંદરના પેપરની ચર્ચા કરું છું પછી મધ્યકાલીન રાજપૂત યુગમાંથી એક સવાલ હતો દિલ્હી સલ્તનતમાંથી એક સવાલ મુઘલ કાળમાંથી એક સવાલ કોંગ્રેસ અને ગાંધીજીના ત્રણ સવાલ વાયસોઈનો એક સવાલ પ્રાચીન ગુજરાત પૌરાણિક યુગમાંથી બે સવાલ હતા મૈત્રક વંશમાંથી એક સવાલ અને સોલંકી યુગમાંથી ચાર સવાલ હતા બરાબર સો આ રીતે છે પછી બે હજાર વાઘેલા વંશમાંથી એક સવાલ પૂછ્યો ગુજરાત સલ્તનતનો એક સવાલ આધુનિક ગુજરાતમાંથી મુખ્યમંત્રીનો એક સવાલ પૂછી લીધો તો અને વિશ્વનો ઇતિહાસમાંથી પાંચ સવાલ પૂછ્યા હતા એટલે આપણને ક્વેશ્ચન થાય છે વર્લ્ડ હિસ્ટ્રી પણ તૈયાર કરવાની તો બહુ સિમ્પલ ક્રમને સમજાવો અહીં જે સવાલો પૂછેલા હતા એ કેવા હતા એ ભારતના ઇતિહાસ સાથે જોડાયેલા સવાલો હતા જેમ કે સવાલ પૂછેલો હતો કે જર્મનીમાં કયા વ્યક્તિની કમ્પેરિઝન સરદાર વલ્લભભાઈ પટેલ સાથે થઈ હતી તો ઓટોવન બિઝમાન જેને જર્મનીના લોખંડી પુરુષ ગણાય છે અને ભારતમાં ગણાય સરદાર વલ્લભભાઈ પટેલને બરાબર તો વર્લ્ડ હિસ્ટ્રીના સવાલ કેવા પૂછાયા જે સવાલો ભારતના ઇતિહાસ સાથે કોરિલેટ કરતા હોય એવા બરાબર સો એમાં ગભરાવાની જરૂર નથી આપણે વર્લ્ડ હિસ્ટ્રીની તૈયારી નથી કરવાની પણ લિબર્ટી ક્લાસીસમાં આપણે ભારતનો ઇતિહાસ જ્યારે ભણતા હોય તો ત્યારે વર્લ્ડ હિસ્ટ્રીના એવા મુદ્દા કે જે આપણા ઇતિહાસ સાથે કોરિલેટ હોય એ પણ આપણે કરાવીએ છીએ સો એના આધારે આ બધા સવાલોનો જવાબ પણ તમને મળી જશે અને આ હું ખોટું નથી બોલતો બે હજાર પંદરનું જે ક્વેશ્ચન પેપર હોય ડાઉનલોડ કરી અને ચેક કરો બરાબર એમાં તમને જર્મનીના લોખંડી પુરુષનો ક્વેશ્ચન જોવા મળી જશે બરાબર પછી યુરોપના લોખંડી સ્ત્રી તરીકે કોણ ગણાતા હતા એ પણ એક બીજો સવાલ હતો બરાબર સો એ બે હજાર પંદરમાં અને ત્યારે મેન્સ જ હતી તો એ એની અંદર આખો પૂછાયેલા પાંચ અલગ અલગ સવાલો છે જે વર્લ્ડ હિસ્ટ્રીના હતા બરાબર પણ ચિંતાની જરૂર નથી એ બધું આપણા સિલેબસની અંદર કવર આરામથી થઈ જાય છે પછી બે હજાર સત્તરની જે મુખ્ય પરીક્ષા હતી પહેલાં જે બે હજાર સત્તરની પરીક્ષા જોઈ હતી એ પ્રિલિમ્સની પરીક્ષા હતી બરાબર પછી બે હજાર પંદરમાં ડાયરેક્ટ મેન્સ જ હતી તો એ મેન્સની પરીક્ષામાં પૂછાયેલા સવાલો હતા એ પણ જોયા અને હવે આપણે જોઈએ છીએ બે હજાર સત્તરની મેઇન્સની પરીક્ષામાં પૂછાયેલા ઇતિહાસના સવાલો સિંધુગીન સભ્યતામાંથી બે વૈદિક સભ્યતામાંથી એક જૈન ધર્મમાંથી એક મુઘલ કાળમાંથી બે વાયશ્વરના ત્રણ ગાંધીજી અને કોંગ્રેસ પાર્ટીના પાંચ સોલંકી યુગમાંથી બે ગુજરાત સલ્તનતમાંથી એક તો ઓન એન એવરેજ આપણે જોઈએ કે બે હજાર અને સત્તરની જે પ્રિલિમ્સ હતી બરાબર એમાં પણ વીસ આજુબાજુ સવાલો આપણને પૂછાયેલા જોવા મળ્યા બે હજાર પંદરની મેઇન્સ હતી બરાબર એમાં તો આડત્રીસ જેટલા સવાલો થઈ ગયા અને બે હજાર સત્તરની જે મેઇન્સ આવી હતી બરાબર એમાં પણ આપણને પંદર જેટલા સવાલો ઇતિહાસના જોવા મળતા હતા આમ ઇતિહાસ વિષય એવો છે કે જે તમને હંમેશા મદદ સો ટકા કરશે બરાબર ચલો કેવા કેવા સવાલ પૂછાયા હતા અને હવે કેવા સવાલ પૂછાઈ શકે આપણે એની ચર્ચા પણ કરીએ બરાબર તો સૌથી પહેલા આપણે ક્વેશ્ચન લીધા છે પીએસઆઈ પ્રિલિમ્સ બે હજાર સત્તરમાંથી પીએસઆઈ પ્રિલિમ્સ બે હજાર સત્તરનું ક્વેશ્ચન નંબર તેર હતું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી કોને આપી જૂનો જાણીતો સવાલ છે ઘણા બધાને આવડતો હશે આન્સર કયો છે તો કે જહાંગીર પણ હવે જો સવાલ પૂછવો હોય તો કેવી રીતે સવાલ પૂછી લે બહુ ઈઝી નીચેના વિધાનો ચકાસો અને સાચા વિધાનો જણાવો પહેલું વિધાન ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈઆઈસી એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનો સૌ વેપાર મસૂલી પટ્ટનમ સોળસો અગિયારમાં કરેલો હતો બીજું વિધાન ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનો સૌથી પહેલો કિલો કિલો સેન્ટ મદ્રાસમાં અને ત્રીજું ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ બંગાળમાં સૌ પ્રથમ મથક હુગલીમાં સોળસો ને એકાવન બનાવ્યું હતું હવે સમજો અહીંયા તમારે ગોખણપટ્ટી કામ નહીં લાગે થોડું સમજવું પણ પડશે સૌપ્રથમ વેપાર સોળસો અગિયારમાં યસ પણ સૌથી પહેલું વેપારી મથક વેપારી કોઠી એ સોળસો તે સુરતમાં છે હવે આ જે વિધાન છે આ આપણે ગોખેલું હોય પણ આની માહિતી આપણી પાસે હોવી જોઈએ હવે આ વિધાન પાછું તમને કાઉન્ટર કરશે અહી પણ જો વાક્યમાં સ્પષ્ટ લખેલું છે બંગાળમાં સૌ પ્રથમ વેપારી મથક હુગલીમાં સોળસો એકાવન સો ત્રણે ત્રણ વિધાન સાચા છે તો આન્સર આવે ડી વન ટુ થ્રી બરાબર પછી ક્વેશ્ચન નંબર ચૌદ હતો ઓગણીસો પાંચ બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા બહુ એન્ડ સિમ્પલ બધાને આવડતું હશે વાયસો કરોય સમયમાં બનેલી અન્ય ઘટનાઓ જણાવો બરાબર કઈ કઈ ઘટના બની હતી એ તો ભાઈ યુનિવર્સિટી એક્ટ પસાર થયો હતો યસ થયો હતો કર્નલ યંગ હસબન્ડ દ્વારા તિબેટ ઉપર આક્રમણ થયું હતું યસ થયું હતું હંટર કમિશનની રચના હવે હન્ટર કમિશન એક નહીં બે છે એક જલિયાવાલા બાગ હત્યાકાંડ માટેનો હતો બીજો વાઇસરો રિપનના સમયમાં હન્ટર કમિશન આવેલું હતું જે શિક્ષણ સંબંધિત હતું તો એક રિપનના સમયમાં આવ્યું હતું એક ચેમ્સફોર્ડના સમયમાં આવ્યું હતું તો કરઝનના સમયમાં નહોતું થયું સો એ ઘટના કરઝનના સમયની નથી પછી મોડલ મિન્ટો એક્ટ આ તો સ્પષ્ટ ખબર પડી જાય કે મિન્ટો દ્વિતીયના સમયમાં આવેલો કાયદો હતો તો એ પણ કરજણના સમયનો નથી ઉત્તર પશ્ચિમ સીમા પ્રાંતની રચના થવી તો યસ મતલબ હવે પરીક્ષાનું લેવલ આમ થોડું ટ્વિસ્ટ કરે છે બદલી નાખે છે આમ જોવા જાવ તો આ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન જ છે ફેક્ચ્યુઅલ ડેટા જ છે ભાઈ યુનિવર્સિટી એક્ટ કયા વાયસોના સમયમાં પસાર થયો તો કેવું કર્જનના સમયમાં કર્નલ યંગ હસબન્ડે તિબેટ ઉપર આક્રમણ કયા વાયસોના સમયમાં કર્યું કર્જનના સમયમાં બરાબર તો છે બધા ફેકચ્યુઅલ ડેટા પણ વિધાનોના સ્વરૂપમાં મૂકી અને ટ્વિસ્ટ કરીને સવાલ પૂછી લે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર સેવન્ટી ફોર હતો કે હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ ધોળાવીરા ક્યાં જિલ્લામાં આવેલું છે બધાને ખબર છે કચ્છમાં પણ હવે આવી રીતે પૂછે સિંધુકીન સભ્યતાના શહેર ધોળાવીરાની સાચી વિશેષતાઓ જણાવો બરાબર ધોળાવીરાની વિશેષતા શું છે તો ભાઈ સૌથી શહેર હવે અહીં આપણે ગોખણ પટ્ટી કામ નથી લાગવાની સમજવું પડે ભાઈ સૌથી મોટું મતલબ વિસ્તારની દ્રષ્ટિએ જ પૂછે છે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું શહેર ધોળાવીરા છે તો એનો આન્સર હા પણ છે અને ના પણ છે ડિપેન્ડ અપોન સવાલ જો એવું પૂછે કે સિંધુકીન સભ્યતાનું સૌથી મોટું શહેર ધોળાવીરા આન્સર છે નો

દોરી ઉપર ચડતા ઉતરતા વાંદરાનું રમકડું એ ધોળાવીરામાંથી મળેલું છે પણ ડોકિયાડ એ તો લોથલવાળું છે એટલે એ વિધાન ખોટું થશે પાકી ઈટો પાથરેલા રસ્તા અને ત્રણ વિભાગનું શહેર ભાઈ ત્રણ વિભાગનું એકમાત્ર સિંધુકીન સભ્યતાનું શહેર કયું ધોળાવીરા આ વિધાન સાચું છે પણ આ પાકી ઈટો પાથરેલા રસ્તા આપણને મોહેન્જો દાડોમાંથી મળેલા છે સો ફેક્ચ્યુઅલ ડેટા જ પૂછવાના છે પણ કઈ રીતે વિધાનના વાક્યોમાં જેના આધારે આપણે કન્ફ્યુઝ થઈએ બરાબર સો આ

બરાબર સો એ ટાઈમથી પણ મંદિરમાં પૂજા થતી જતી પરંતુ બહુ મોટું ભવ્ય અને સારું મંદિર કોણે બંધાવ્યું તો કે ભીમદેવ પ્રથમે બનાવ્યું હતું ચાલુક્ય શૈલીનું બરાબર ઓકે આ બીજા બધા ઓપ્શન છે એ કન્ફ્યુઝ કરવા માટે છે કારણ કે ઉત્તર ભારતમાં નાગર શૈલી દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલી અને નાગર શૈલીની ઉપશૈલી એ ઓડિસી શૈલી છે બરાબર અને નીતિ સાર વિષ્ણુ પુરાણ શિલ્પશાસ્ત્ર આ બધા પુસ્તકોના નામ છે પણ રામાયણમાં એનો ઉલ્લેખ આપણને જોવા મળેલો છે નેક્સ્ટ પીએસએમએન્સ બે હજાર પંદરમાંથી આપણે અમુક સવાલ લીધેલા છે કે એમાં કેવા સવાલ પૂછ્યા હતા અને હવે કેવા પૂછી શકે તો ભાઈ સિંધુકીન સંસ્કૃતિ છે એના પ્રાપ્ત લખાણો કઈ લિપિમાં છે તો આપણને બધાને ખબર છે કે ભાઈ સિંધુકીનની લિપિ હજુ ઓળખાય નથી બરાબર આપણે ઉત્સાહમાં આવીને બ્રાહ્મી ખરોશથી કે ઈરાની લિપિ તરીકે નહીં કરવાનું બરાબર ઓળખાય જ નથી એ બધાને ખબર છે પણ હવે પૂછે તો કઈ રીતે પૂછે ભાઈ સિંધુકીન સભ્યતા વિશે સાચું વિધાન જણાવો ભાઈ આ જે સિંધુ ખીણ સભ્યતાની ભાષા છે એની ચિત્રલિપિ પિક્ટોગ્રાફી કે છે યસ એ વિધાન સાચું છે આ ભાષામાં ત્રણસો અક્ષર અને ચોસઠ માત્ર આવેલી છે હવે સમજજો ચોસઠ માત્ર બરાબર છે પણ ત્રણસો ની જગ્યાએ ચારસો અક્ષર છે બરાબર તો એ વિધાન ખોટું થઈ જાય પછી તો કે આ ભાષા ઈસવીસન ઓગણીસો ત્રેવીસના ના વર્ષ સુધીમાં સંપૂર્ણ રીતે મળી ગઈ હતી તો આન્સર છે યસ મળી ગઈ હતી તો પેલું અને ત્રીજું વિધાન સાચું છે નેક્સ્ટ દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી તો બહુ ઇઝી એન્ડ સિમ્પલ આપણને ખ્યાલ જ છે કે એ સ્થાપના કુદબુદ્દીન એબક કરે છે સોરી કુદબુદ્દીન બખ્ત્યારની કુદબુદ્દીન એબક કરે છે બરાબર હવે આપણને સવાલ પૂછે દિલ્હી સલ્તનતમાં શાસન કરનારા વંશનો સાચો ક્રમ જણાવો બરાબર આવી રીતે તુગલક લોદી સૈયદ ગુલામ ખિલજી બધા મૂકી દીધા પણ સાચો ક્રમ કયો છે સૌથી પહેલાં આવે ગુલામ વંશ પછી આવે ખિલજી વંશ પછી આવે તુગલક વંશ પછી આવે સૈયદ વંશ અને લાસ્ટમાં આવશે

પછી તેમણે ફોક વોકી પુસ્તકની રચના કરી હતી ફોક વોકી નહીં એ પુસ્તકનું નામ છે સીયુકી બરાબર તો કયું વિધાન ખોટું છે તો કે એક અને બે બંને વિધાન ખોટા જ છે આ રીતે આવી જાય પછી ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા કઈ રાજનૈતિક પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી એને એને તેનું ચૂંટણી ચિહ્ન કયું હતું તો એ છે મહાગુજરાત જનતા પરિષદ અને કુકડો બરાબર આ આ આધુનિક ગુજરાત મહાગુજરાત આંદોલનમાંથી આવી રીતે સવાલ એ લોકોએ કાઢવું હોય તો કાઢી શકે બરાબર હવે પીએસઆઈ મેન્સ જે બે હજાર સત્તરમાં લેવાની એના સવાલ જોઈએ અને કેવા પૂછી શકે એવા પણ જોઈ લઈએ પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય આજના કયા રાજ્યમાં આવેલું છે આ ક્વેશ્ચન પૂછેલો હતો અને આન્સર છે ઝારખંડ સોરી બિહાર બરાબર બિહારમાં જ આવેલું છે પણ હવે પૂછે આ રીતે કે નાલંદા વિશ્વવિદ્યાલય માટે સાચું વિધાન જણાવો તો ભાઈ આ ભારતની સૌથી પ્રાચીનતમ વિશ્વવિદ્યાલય છે આન્સર છે નો આનાથી પહેલા તક્ષશિલા હતી પછી એની રચના શક્રાદિત્ય પ્રથમ દ્વારા થઈ હવે અહીંયા આપણે ગોખીન શું ગયા હોઈએ કે નાલંદાની રચના કુમારગુપ્ત કરે છે કુમારગુપ્ત કરે છે કુમારગુપ્ત કરે છે પણ ક્વેશ્ચન ને ટ્વિસ્ટ કરે ઉપનામ દ્વારા પૂછે ઉપનામ શકરાદિત્ય પ્રથમ કોણ છે કુમારગુપ્ત જ છે બરાબર સો એ સાચો સ્થળ આ સાચો આન્સર થઈ જાય પછી આ સ્થળ બોધી વૃક્ષ આવે છે નહીં ભાઈ બોધી ગયા એ અલગ છે નાલંદા અલગ છે ફાહ્યન આ સ્થળ બૌદ્ધ શિક્ષા પ્રાપ્ત કરે છે હવે સમજો નાલંદાની રચના કોણે કરી કુમારગુપ્ત બરાબર અને ફાહ્યન ક્યારે આવ્યા કુમાર ના પિતા ચંદ્રગુપ્ત સેકન્ડ ના સમયમાં સો ફાહ્યન અહીં શિક્ષા પ્રાપ્ત નથી કરતા યુ એન સંઘ શિક્ષા પ્રાપ્ત કરે છે તો એ વિધાન પણ ખોટું થાય સાચું વિધાન છે શક્રાદિત્ય પ્રથમ અથવા કુમારગુપ્ત દ્વારા તેની રચના થઈ નેક્સ્ટ સવાલ કે ભાઈ પ્લાસીનું રણક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે બહુ ઈઝી એન્ડ સિમ્પલ એ આપણને ખ્યાલ જ છે કે પ્લાસી પશ્ચિમ બંગાળમાં છે પણ હવે સવાલ આ રીતે પૂછે કે પ્લાસીનું યુદ્ધ ભારતની ઇતિહાસમાં બહુ મહત્વનું છે પરંતુ અંગ્રેજો આ સ્થળનું નામ ખોટું ઉચ્ચાર કરે છે એટલે તો આ સ્થળનું સાચું નામ શું હતું એક્ચુઅલમાં એ પ્લેસનું નામ પ્લાસી નથી બરાબર પણ અંગ્રેજો આપણી ભારતીય ભાષાનો ઉચ્ચારણ સરખું નતા કરી શકતા એટલે એને નામ બગાડી નાખ્યું પ્લાસીકર નાખ્યું પણ મૂળ નામ શું હતું પલસી પાલસી પલાશ કે પલાશી તો આન્સર આવશે પલાશી આજે આખો બંગાળ અને ઓરિસ્સા વાળો જે વિસ્તાર છે ને ત્યાં પલાશી નામના ફૂલો ઉગે છે જેમાંથી બહુ બધા રંગ બનાવી શકાય બરાબર તો એ વિસ્તારનું નામ પલાશી એ ફૂલના આધારે પડેલું હતું તો આ ફેક્ચ્યુઅલ ડેટા જ છે બધું તો આવી રીતે પણ સવાલ આવી શકે બરાબર સો આજના સેશનમાં આપણે એ જ સમજવાનો પ્રયત્ન કર્યો કે ઇતિહાસનું મહત્વ શું છે એનો સિલેબસ શું છે હવે આપણો એક યક્ષ પ્રશ્ન એ છે કે ઇતિહાસને વાંચવો કઈ રીતે આટલા બધા અલગ અલગ મુદ્દાઓ છે હવે આપણે નોર્મલી શું વિચારતા હોઈએ કે ભાઈ આપણી પાસે ઇતિહાસની બે બુક છે કે ત્રણ બુક છે કે ચાર બુક છે આપણે શું વિચાર કરીએ કે બધી બુકનો આપણે સમન્વય કરી નાખીએ ડેટા બધો એકમાં કરી નાખીએ અને પછી એને વાંચવું મતલબ આપણે નોટ્સ બનાવીએ પરંતુ એમ ના કરાય હંમેશા માનો કે ઇતિહાસ તમારી પાસે ટોટલ પાંચસો પેજનો છે તો નોર્મલી આપણે એમ વિચારીએ કે ભાઈ પાંચસો દરરોજના પચાસ પેજ વાંચી લેસું દસ દિવસમાં ઇતિહાસ પૂરો પણ જો એવી રીતે વાંચો તો પ્રોબ્લેમ એ થશે કે ઇતિહાસની અંદર એક ની બે ની ત્રણ ચંદ્રગુપ્ત છે છ અકબર છે સાત શિલાદિત્ય છે ચાર તો કે ધરસેન છે ત્રણ ધ્રુવસેન છે બરાબર વિક્રમાદિત્ય ચૌદ છે સો એક જ નામવાળા રાજાઓ અલગ અલગ વંશમાં છે અને જો તમે મૌર્ય અને ગુપ્તને ભેગા કરી નાખ્યા બરાબર તો ચંદ્રગુપ્તના સ્પેસિફિકેશન એ ખબર નહીં પડે કન્ફ્યુઝન થશે સો મારા મત પ્રમાણે ઇતિહાસ વિશેને વાંચવાનો બહુ સરળ રસ્તો એ છે કે આપણે સિલેબસના જે પોઈન્ટ મેં તમને સમજાવ્યા દરરોજનો એક પોઈન્ટ વાંચવાનો બરાબર આજે તમે સિંધુ ખેડ વાંચો આવતીકાલે વૈદિક વાંચો એના પછી બુદ્ધિઝમ વાંચો એના પછી જૈન ધર્મ વાંચો આવી રીતે કરવાથી કન્ફ્યુઝન નહીં રહે ઇતિહાસ આપણે વાંચી તો પરંતુ શું તમે સેલ્ફ ઇવોલ્યુશન કરેલું છે નોર્મલી આપણે બધા વિદ્યાર્થી મિત્રો એમ કરતા હોય કે આપણે તૈયારી તો કરીએ ત્રણ ચાર મહિના ફૂલ તૈયારી થઈ ગઈ અને પછી જ્યારે એક્ઝામ નજીક આવે તો આપણે મોક ટેસ્ટ આપીએ યસ સો ટકા મોક ટેસ્ટ આપવી જરૂરી છે કારણ કે એના આધારે આપણને ખબર પડે કે આપણે કયા વિષયમાં નબળા છે કયા વિષયમાં સારા છે તો છેલ્લી ઘડીએ જે રિવિઝન કરવું હોય તો કયા વિષયનું રિવિઝન કરવું હોય ટેસ્ટના આધારે ખબર પડે ટાઈમ મેનેજમેન્ટ મોક ટેસ્ટના આધારે ખબર પડશે બરાબર ઓકે પણ પ્રોબ્લેમ એ થાય કે મોક ટેસ્ટમાં જો તમારા વધારે આન્સર ખોટા પડી જાય તો આપણને એમ થાય કે હાય હાય આપણે પાસ થશું કે નહીં અને આપણે ડિપ્રેશનમાં જાય એવું નથી કરવાની જરૂર ભાઈ માનો કે તમે ઇતિહાસનો એક મુદ્દો દરરોજ વાંચો છો બરાબર તો છ દિવસ થયા તમે છ મુદ્દા તૈયાર કરેલા છે એના પછી લિબર્ટી પ પબ્લિકેશનની એક બુક છે જેમાં બે હજાર અને પાંચના વર્ષથી જેટલી સરકારી ભરતીઓ થઈ છે બધી સરકારી ભરતીઓના ક્વેશ્ચન પેપર વિથ આન્સર આપેલા છે તો એ બુકનો ઉપયોગ તમે કરી શકો બરાબર અને તમે જે છ મુદ્દા તૈયાર કરેલા છે અગાઉની પરીક્ષામાં એ છ મુદ્દામાંથી કયા સવાલ પૂછાણા બરાબર એ તમે ચેક કરો શું તમે જે છ મુદ્દા વાંચેલા છે એના સવાલ જે છે એના જવાબ તમને આવડી ગયા જો નહીં તો તમારે રિવિઝન વધારે કરવાની જરૂર છે બરાબર અને જો આવડે છે તો તમારું જે ભણવાની સ્ટાઇલ છે એ બરાબર ચાલે છે રેડી તો સેલ્ફ ઇવોલ્યુશન તમે જે છેક છેલ્લે મોક ટેસ્ટમાં કરો છો બરાબર એના બદલે પહેલાંથી પણ કરી શકો અગાઉની પરીક્ષાના પૂછાયેલા સવાલોનો ઉપયોગ કરો ભાઈ ક્વેશ્ચન પેપર મળે જ છે બરાબર ઓજસનો ઉપયોગ કરી શકો મારું ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરી શકો એ બંનેમાંથી આપણને ઘણા બધા ઢગલા પ્રશ્નપત્રો મળે છે લિબર્ટીની બુકનો ઉપયોગ કરી શકો બરાબર તો સેલ્ફ ઇવોલ્યુશન કરવું દરરોજનો એક જ મુદ્દો વાંચો હવે આપણને સવાલ થાય કે સાહેબ સોર્સ કયા કયા પુસ્તકોમાંથી વાંચવું જોઈએ સો લિબર્ટી પબ્લિકેશને જે બુક બહાર પાડેલી છે ગુજરાતનો ઇતિહાસ ભારતનો ઇતિહાસ એ બંને બુક સારામાં સારી છે અને આપણે એટલા જ ઇતિહાસની જરૂર છે બરાબર આપણે હજાર હજાર પેજના મોટા મોટા થોથાની નથી જરૂર બરાબર બહુ બધા વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકો વાંચતા હોય બરાબર પછી હિન્દી ઓર ઇંગ્લિશમાં વાંચવું હોય તો રામ શરણ શર્મા પ્રાચીન ભારત મધ્યકાલીન ભારત સતીશચંદ્ર આધુનિક ભારત માટે સ્પેક્ટ્રમ બરાબર આ બહુ બધું વાંચતા હોય છે પણ ખરેખર આ બધા પુસ્તકો જીપીએસસી અથવા યુપીએસસી માટેના છે આપણે એની જરૂર નથી સો લિબર્ટીની બુકમાંથી તમે વાંચી શકો પ્લસ અગિયારમું અને બારમા ધોરણની જે જીસીઆરટીની બુક છે એમાં પણ તમે વાંચી શકો બરાબર એ સારામાં સારી બુક છે એમાંથી પણ તમને ઘણો સારો ડેટા મળશે પરંતુ હંમેશા યાદ રાખજો એવું જરાય માની નહીં લેતા કે અગિયાર અને બારની જીસીઆરટીની બુક વાંચી લીધી એમાંથી જ સવાલ આવશે નહીં ઇતિહાસની જે અગિયાર બારની જીસીઆરટી છે એ કોના માટે બનાવી છે અગિયારમાં અને બારમા ધોરણના વિદ્યાર્થી માટે બનાવેલી છે નહીં કે આપણા માટે આપણે એનો રેફરન્સ એટલા માટે લેવાનો છે કારણ કે ઓન એન એવરેજ દસમા ધોરણ પછી આપણે ઇતિહાસ નથી ભણતા જે આર્ટ્સના વિદ્યાર્થીઓ હશે એમણે ભણેલો હશે બારમા ધોરણ સુધી પણ જે સાયન્સ અને કોમર્સ બેકગ્રાઉન્ડના છે એમણે નહીં ભણ્યું હોય બરાબર તો ઇતિહાસ સાથે આપણું કનેક્શન છૂટી ગયું હોય તો એ ફરી પાછું રિવાઇવ થાય એટલા માટે આપણે પાયા તરીકે નો ઉપયોગ કરી શકીએ પણ ખાલી માંથી જ પૂછશે એવું નહીં થાય બહુ બધા સવાલો બહારથી આવવાના જ છે સો જીસીઆરટી અને લિબર્ટીની બુકનો ઉપયોગ કરો સારોમાં સારી બુક થઈ જશે અને એટલું ઇનફ છે ક્લાસ થ્રી માટે એટલું ઇનફ છે બરાબર બાકી મોટા મોટા પુસ્તકો ઘણા બધા માર્કેટમાં છે પણ એ આપણે કરવાની કઈ જરૂર નથી બરાબર છસો છસો સાતસો સાતસો પેજના પુસ્તકો ભાઈ ખાલી ઇતિહાસ નથી આપણી એક્ઝામમાં બીજા પણ વિષયો છે તો એ પણ વાંચવાના છે બરાબર પણ ઇતિહાસ એવો વિષય છે જે તમને એકદમ સરળતાથી યાદ પણ રહી જાય છે અને સ્ટોરીનો સ્ટોરી એમાં હોવાના કારણે ભૂલાતું પણ નથી બરાબર તો મેં તમને આ સેશનની અંદર એ પણ ચર્ચા કરી કે ભાઈ ઇતિહાસનો સિલેબસ શું છે અગાઉની પરીક્ષામાં કેટલા કેટલા સવાલો પૂછાયેલા છે બરાબર સાથે સાથે કયા કયા મુદ્દામાંથી કયા કયા સવાલ આવ્યા છે જૂના પેપર્સમાં કેવી રીતે સવાલ પૂછતા હતા હવે કેવી રીતે સવાલ આવી શકે પ્લસ ઇતિહાસના રેફરન્સની ચર્ચા કરી કે કયા રેફરન્સમાંથી શું શું તમને ડેટા મળી જશે અને એવું પણ કીધું કે ઇતિહાસ વાંચો કેમ દરરોજનો એક પોઈન્ટ વાંચવાનો બરાબર સો આજના સેશનની અંદર ઇતિહાસ સંબંધિત જે કંઈ પણ માહિતી છે એ બધી મેં તમને આપી અને આશા રાખું છું કે આ માહિતી તમને મદદ પણ કરશે અને પીએસઆઈની એક્ઝામમાં તમે બધા પાસ પણ થઈ શકશો બરાબર આનાથી વધારે જો કંઈ વિશેષ માહિતી પ્રાપ્ત કરવી હોય તો લિબર્ટી ક્લાસીસનો તમે સંપર્ક કરી શકો બરાબર અને હંમેશા અમારો પ્રયત્ન એવો જ રહે છે કે તમને સારામાં સારી મદદ કરી શકે અને એક્ઝામ તમે પાસ કરો બરાબર તો બસ આવી જ શુભેચ્છા સાથે તમને બધાને આવનારી પીએસઆઈની એક્ઝામ અને અન્ય તમામ પરીક્ષાઓ માટે ઓલ ધ બેસ્ટ ફરી પાછા ભેગા થશું ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ જોયું મિત્રો વિષયવાર યોગ્ય સ્ટ્રેટેજીથી મળેલી તકને સફળતામાં પરિવર્તિત કરી શકાય છે અને એટલા જ માટે પીએસઆઈ એએસઆઈ અને આઈઓની પ્રિમનરી તથા મુખ્ય પરીક્ષાની તૈયારી માટે લિબર્ટી કેર એકેડેમી લઈને આવ્યું છે લાઈવ ઓનલાઈન બેચ જે પંદર એપ્રિલ બે હજાર એકવીસના રોજ શરૂ થશે આ લાઈવ ઓનલાઈન બેચ અંતર્ગત આપને પંદર વિષયો માટેનું ત્રણસો કલાકના લાઈવ લેક્ચર્સનું આપને કોચિંગ આપવામાં આવશે તમને ઘરે તૈયારી માટે મદદરૂપ થઈ રહે એવી પંદર પુસ્તકો મોકલી આપવામાં આવશે તે ઉપરાંત યુનિટ ટેસ્ટ મોક ટેસ્ટ પ્રિમનરી પરીક્ષા માટેની દસ એવી મોક ટેસ્ટ બાર મુખ્ય પરીક્ષાની મોક ટેસ્ટ અને આ કોર્સની વેલિડિટી એક વર્ષ સુધી આપ જોઈ શકો એવી રીતે મૂકવામાં આવી છે આ કોર્સની અંદર આપણે જોડાવવું હોય તો પંદરમી એપ્રિલ સુધી જે પણ વિદ્યાર્થીઓ આ કોર્સની અંદર જોડાવા માગતા હોય એમને લાઈવ ઓનલાઈન કોર્સ અંતર્ગત જેની ફીઝ ત્રેવીસ હજાર નવસો નવ્વાણું છે એમને પંદરમી એપ્રિલ સુધી વિશેષ લાભ હોવાથી એમને પંદર હજાર નવસો નવ્વાણુંની અંદર આ લાભ મેળવી શકાય છે આ કોર્સની સાથે આપને પંદરમી એપ્રિલ સુધી જે વિદ્યાર્થીઓ જોડાય છે એમને એક રેકોર્ડેડ કોર્સ પણ ફ્રી આપવામાં આવે છે જેની કિંમત છે અગિયાર હજાર નવસો નવ્વાણું એ રેકોર્ડ કોર્સની અંદર પણ તમામ પીએસઆઈ એએસઆઈના પ્રિલિમનરી પ્લસ મુખ્ય પરીક્ષાના તમામ વિડીયો લેક્ચર રેકોર્ડેડ સ્વરૂપે પણ મૂકવામાં તો આવી ચૂક્યા છે આ કોર્સની અંદર આપ જોડાવા માગતા હો તો આજે જ લિબર્ટી કેરિયર એકેડેમીની એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને લિબર્ટી કેર એકડેમી ટાઈપ કરો અને એ એપ્લિકેશન ડાઉનલોડ કરીને રજિસ્ટર કરીને પીએસઆઈ એએસઆઈની લાઈવ ઓનલાઈન કોર્સની અંદર આપ જોડાઈ શકો છો આ કોર્સ અંતર્ગત જે પણ માહિતી અંદર મૂકવામાં આવી છે એમાં અગર આપને કંઈ ડાઉટ હોય તો તમે સ્ક્રીન ઉપર દેખાડેલા નંબર ઉપર સંપર્ક સાધી શકો છો વિશ્યુ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ